બાળ મિત્રો, સપ્તર્ષિ સંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સિનિયર કેજીમાં ગણિત ભાગ એક એ ચોપડીમાં શીખવાના છીએ. તો બધાએ ગણિતની ચોપડી કાઢવાની છે અને પેન્સિલ રબર પણ કાઢવાનું છે. તો ચાલો ચોપડી કાઢો, નોટ પેન્સિલ રબર હાથમાં લ્યો. અને આપણે ક્યાં સુધી શીખ્યા છીએ? ચાલો બોલો, ક્યાં સુધી શીખ્યા છીએ? પેજ નંબર 27 સુધી આવ્યા છીએ. તો તમને લેસનમાં પણ બધા પેજ આપ્યા છે, બધાએ લખવાના છે. તો લખ્યા છે ને બધાએ? ફરજિયાત બધાએ લેસન કરવાનું છે સરસ અક્ષરે. તો તમારે આજે પેજ નંબર કાઢવાનો છે 28 નંબરનો. આપણે 27 સુધી જોયું છે, તો આજે આપણે 28 નંબરનો પેજ બધાએ કાઢવાનો છે. તો ચાલો 28 નંબરનો પેજ કાઢો. અને એમાં શું કરવાનું છે? બોલો અને લખો. બોલવાનું છે અને લખવાનું છે. ચલો પહેલાં આપણે ઘૂંટશું. 30 + 1 = 31. 30 ને 1 = 31. 30 + 2 = 32. 30 ને 2 = 32. ચાલો આગળ. 30 + 3 = 33. બોલતા જાઓ, લખતા જાઓ. 30 + 4 = 34. 30 ને 4 = 34. ચાલો આગળ. 30 + 5 = 35. 30 ને 5 = 35. ચાલો આગળ. 30 + 6 = 36. 30 ને 6 = 36. ચાલો આગળ. 30 + 7 = 37. 30 ને 7 = 37. ચાલો આગળ. 30 + 8 = 38. 30 ને 8 = 38. ચાલો આગળ. 30 + 9 = 39. 30 ને 9 = 39. ચાલો આગળ. બોલતા જજો અને આ ટપકા ઘૂંટવાના છે. 30 + 10 = 30 ને 10 = 40. લખું બધાએ? સરસ. હવે નીચે શું કરવાનું છે? ગણો અને લખો. ગણવાનું છે અને લખવાનું છે. ચાલો સફરજનના ચિત્રો છે ને, તો પહેલાં
કેટલા સફરજન છે? એક, બે, ત્રણ ને ચાર. તો ચાર પહેલાં લખવાના છે અંકમાં અને પછી શબ્દમાં લખવાના છે ચાર, આવી રીતે. હવે બાજુમાં આપણે સાથે લખવાનું છે, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. કેટલા સફરજન છે? સાત. તો સાત અડે સાત લખવાનો છે અને બાજુમાં લખવાનું છે શબ્દોમાં સાત. સનેકાનો સા અને ત, સાત. ચાલો નીચે ગણો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. કેટલા સફરજન છે? છ. અહીંયા શબ્દોમાં લખવાનું છે છ, તો છત્રીનો છ કાઢો. ચાલો એની બાજુમાં છેલ્લે સફરજન ગણો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ ને દસ. કેટલા સફરજન છે? દસ. એકડે મીંડે દસ લખવાના છે પહેલાં, પછી એની બાજુમાં લખવાનું છે દસ, શબ્દોમાં દસ. લખ્યું. હવે 29 નંબરનું પેજ કાઢો બધાય, બાજુનું પેજ. એમાં શું કરવાનું છે? બોલો અને લખો. હવે આપણે 28 નંબર ઉપર લખ્યું એવું જ આ 29 નંબરનું પેજ લખવાનું છે. તો તમારે હોમવર્કમાં આ પેજ લખવાનું રહેશે. બધાએ ઘરે જાતે લખવાનું છે 29 નંબરનું પેજ. સરસ અક્ષરે લખજો. ચાલો 30 નંબરનું પેજ કાઢો. હવે કયા નંબરનું પેજ કાઢવાનું છે? 30 નંબરનું. એમાં આપણે શું કરવાનું છે? ચાલો શું કરવાનું છે? અંક 41 થી 50 બોલવાના છે અને લખો. અંક 41 થી 50 બોલો અને લખો. ચાલો પહેલાં લાઈન લખેલી જ છે, 41ની લાઈન 50 સુધી, અને બીજી લાઈનથી આપણે ઘૂંટવાનું છે. ચાલો ઘૂંટો, ચોગળ, એકડ, 41. બોલતું જવા, લખતું જવાનું, ચોગળ, એકડ, 41. આપણે પહેલાં આડી લાઈન લખશું, આડી લાઈન લખતા લખતા નીચે જઈશું. તો ચાલો, ચોગળ, એકડ, 41, ચોગળ, એકડ, 41, ચોગળ, એકડ, 41, ચોગળ, એકડ, 41. ચાલો હવે નીચે 42, ચોગળ બગળ ઘૂંટવાનું છે. પહેલાં ચોગળ બગળ 42, ચોગળ બગળ 42. હવે લખવાનું છે ચોગળ બગળ 42, ચોગળ બગળ 42. એવી રીતે બોલતા જાઓ, ચોગળ બગળ 42, ચોગળ બગળ 42. ચાલો 42 લખાઈ ગયું. હવે 43, ચોગળ તગળ 43 ઘૂંટવાનું છે પહેલાં. ચાલો સરસ ઘૂંટો, ચોગળ તગળ કેટલા થાય? 43. તો લખો, ચોગળ તગળ 43, ચોગળ તગળ 43. એવી રીતે બોલતા જવાનું છે, ચોગળ તગળ 43, ચોગળ તગળ 43. બોલતા જજો તો આવડશે. ચોગળ, ટીચર પૂછે ચોગળ તગળ કેટલા થાય, તો 43. તમને એમ આવડવું જોઈએ. ચોગળ બગળ કેટલા થાય? 42. એવી રીતે ટીચર આડું અવળું પૂછે તો તમને આવડવું જોઈએ. ચાલો હવે ક્યાં આવ્યા? બે ચોગડા, બે ચોગડા 44. બે ચોગડા કેટલા થાય એમ ટીચર પૂછે તો તમારે શું બોલવાનું? 44. બે ચોગડા 44. બે ચોગડા કેટલા થાય? 44.
બે ચોગડા 44. બોલો અને સરસ લખતા જાઓ. ચાલો, ક્યાં આવ્યા? 45. ચોગળ પાછળ 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 કેટલા થાય? 45. ચાલો આગળ. ચોગળ છગળ 46. ચોગળ છગળ 46. ચોગળ છગળ 46. ચોગળ છગળ 46. ચોગળ છગળ કેટલા થાય? તો 46. ચાલો આગળ. ક્યાં આવ્યા આપણે? ચોગળ સાતળ કેટલા થાય? 47. તો આપણે શું લખવાનું છે? હમણાં 47 લખવાનું છે. ચોગળ સાતળ, ચોગળ સાતળ 47. ચોગળ સાતળ 47. ચોગળ સાતળ 47. ચોગળ સાતળ 47. ચાલો હવે ક્યાં આવ્યા? 48. ચોગળ આઠળ 48 ઘૂંટવાનો છે. ચાલો ઘૂંટો. ટપકા ઉપર પેન્સિલ જેવડાવવાની છે. ચોગળ આઠળ 48. ચોગળ આઠળ 48. ચાલો, 48 લખાઈ ગયું. હવે 49. ચોગળ નવળ 49. ચોગળ નવળ 49. ચોગળ નવળ 49. ચોગળ નવળ કેટલા થાય? 49. ચોગળ નવળ 49. ચાલો, લખાઈ ગયું. હવે આગળ પાંચડે ને મીંડે 50 આવ્યા ને. તો ચાલો, લખેલા છે 50 પહેલાં, પછીના 50 ઘૂંટવાના છે. પાંચડે ને મીંડે 50 ઘૂંટો. બે વાર ઘૂંટવાનો છે અને પછી લખવાનો છે. પાંચડે ને મીંડે 50. પાંચડે ને મીંડે 50. પાંચડે ને મીંડે 50. પાંચડે ને મીંડે 50. ચાલો, 50 સુધી લખ્યું આપણે, 41 થી 50. હવે બાજુના પેજ ઉપર શું કરવાનું છે? 31 નંબરના પેજ ઉપર 41 થી 50 એકડા બોલવાના છે અને લખવાના છે. એ આપણે 30 નંબરના પેજ ઉપર શીખી ગયા. એટલે તમારે આ પેજ હોમવર્કમાં લખવાનું છે. સરસ અક્ષરે લખવાનું અને બોલવાનું. ચાલો, 32 નંબરનું પેજ કાઢો. 32 નંબરનું પેજ બધા કાઢો. કયું કાઢવાનું છે? 32 નંબરનું. એમાં તમારે શું કરવાનું છે? ટપકા જોડી ચિત્ર પૂર્ણ કરો અને તેમાં રંગ પૂરો. તો તમારે ટપકા જોડવાના છે અને તેમાં રંગ પૂરવાનો છે. તો ચાલો, આપણે પહેલા ટપકા જોડીએ. એક નંબરથી ચાલુ કરશું આપણે. નીચે એક નંબર આપેલો છે. તો ચાલો, એક નંબર ઉપરથી બે નંબર ઉપર જાઓ. બે નંબર ઉપરથી ત્રણ નંબર ઉપર. ત્રણ નંબર ઉપરથી ચાર નંબર ઉપર. ચાર ઉપરથી પાંચ ઉપર જાઓ. સરસ જોડજો ટપકા નંબર પ્રમાણે. પાંચ ઉપરથી છ ઉપર. છ ઉપરથી સાત ઉપર. સાત પછી કેટલા આવે? 8. તો આપણે 8 ઉપર જવાનું છે. પછી ક્યાં જવાનું છે? 8 ઉપરથી 9 ઉપર. જોડતું જોડતું જવાનું છે.
चलो नौ ऊपर थी दस ऊपर जाओ, दस ऊपर थी क्या जवानो छे, अग्यार ऊपर, अग्यार ऊपर छोड़ो। चलो अग्यार ऊपर थी क्या जवानो छे, कया नंबर ऊपर जईशुं आपणे, बार नंबर ऊपर। चलो बार ऊपर थी तेर ऊपर, तेर ऊपर थी चौद ऊपर, चौद पर थी पंदर ऊपर, पंदर पर थी सोळ ऊपर, अने सोळ ऊपर थी सत्तर ऊपर। चलो पछी सत्तर ऊपर थी अठार ऊपर, अठारना टपका ऊपर, पछी अठार ऊपर थी ओगणीस ऊपर, ओगणीस ऊपर थी वीस ऊपर, અને એને છોડી દેવાનું છે। ચલો થઈ ગયું, હવે આપણે કલર પૂરવાનો છે ચિત્રમાં। શેનું ચિત્ર છે? ઝાડનું। તો કયો કલર કાઢવાનો છે બધાએ? લીલા રંગનો, લીલા રંગનો કલર કાઢો અને સરસ પૂરવા માંડો ધીમે ધીમે। ચાલો ચાલુ કરો। સરસ કલર પૂરવાનો છે બધાએ। ઝાડની બહાર વહી જવું જોઈએ નહીં કલર, એની અંદર જ પૂરવાનો છે બધાએ। સરસ પૂરજો, ને ચોપડીનું પેજ આપણે બગાડવાનું નથી, સરસ ચોપડી રાખવાની છે બધાએ। ચાલો કયો કલર પૂરો છો તમે, કયા રંગનો કલર પૂરો છે બધાય? લીલા કલરનો, ઝાડ લીલા રંગનો હોય ને। ચાલો આવી રીતે બધાએ પૂર્યો। હવે તમારે પેજ નંબર 33 કાઢવાનું છે। 32 નંબરનું થઈ ગયું, 33 નંબરનું પેજ કાઢો। એમાં તમારે ટપકા જોડીને ચિત્ર પૂર્ણ કરવાનું છે અને તેમાં કલર પૂરવાનો છે। તો તમને શીખવાડ્યું ટપકા જોડતા, કલર પૂરતા, એટલે તમારે આ 33 નંબરનું પેજ ઘરે જાતે કરવાનું છે બધાએ। સરસ ટપકા જોડજો અને કલર પૂરજો। ચાલો હવે તમારે 34 નંબરનું પેજ કાઢવાનું છે બધા। 34 નંબરનું પેજ કાઢો, કાઢ્યું તગડ ચોગડ 34। એમાં શું કરવાનું છે આપણે? પુનરાવર્તન। એમાં સંખ્યા પાછળની સંખ્યા લખવાની છે, વચ્ચેની સંખ્યા લખવાની છે, અને સંખ્યા આપેલી હોય એટલા ગોળ કરવાના છે। તો ચાલો આપણે પહેલાં શું કરવાનું છે, સૂચના વાંચીએ ને। તો પાછળની સંખ્યા લખો, પાછળની સંખ્યા લખવાની છે તમને। આ આપેલી છે સંખ્યા 3, તો એના પછી કેટલા આવે? 4, તો 4 લખો। ચાલો હવે નીચે 17 આપેલા છે, 1 + 7 = 17, એના પછી કેટલા આવે? 18, તો તમારે 18 લખવાના છે। ચાલો ઉપર 18 આપેલા છે, તો એના પછી કેટલા આવે? 19, 19 લખો। ચાલો નીચે 11 આપેલા છે, તો 11 પછી કેટલા આવે? 12। હવે ઉપર 15, 15 પછી કેટલા આવે? 16 લખો। ચાલો 16 આપેલા છે, 16 પછી કેટલા આવે? 17। ચાલો હવે છેલ્લે
बार पछी केटला आवे एकड़ बगड़ बार एना पछी तेर केटला आवे तेर लखो चलो नीचे सातड़े सात आपेलो छे तो एना पछी केटला आवे आठड़े आठ हवे नीचे चलो पाछळनी संख्या लखाई गई हवे वच्चेनी संख्या लखो वच्चेनी संख्या लखवानी छे तमने बे संख्या आपेली छे एनी वच्चे कई संख्या आवे ए लखवानुं छे तो चलो पांच अने सातनी वच्चे कई संख्या आवे छ गड़े छ चलो नीचे नौ अने दस तो एनी वच्चे नौ केटला आवे नौ आवे ने आठ पछी नौ आवे पांच पछी छ आवे तो ये आपने खबर पड़वी जोईए एना पछी आवे चलो पंदर अने सत्तरनी वच्चे केटला आवे एकड़ छगर सोळ आ सत्तर पहला सोळ आवे अने पंदर पछी सोळ आवे चलो अग्यार अने तेरनी वच्चे कई संख्या आवे बार तो तेर पहला बार आवे अने अग्यार पछी बार आवे एटले वच्चेनी संख्या छे चलो सत्तर पछी अठार अने सत्तर अने ओगणीसनी वच्चे अठार आवे बे अने चारनी वच्चे त्रण आवे तो त्रण लखो चलो बार अने चौदनी वच्चे तेर एक अने त्रणनी वच्चे बे अने अठार अने वीसनी वच्चे कई संख्या आवे ओगणीस तो ओगणीस लखवाना छे હવે નીચે શું કરવાનું છે દર્શાવેલ અંક પ્રમાણે ગોળ કરો હવે તમને સંખ્યા આપેલી છે એટલા ગોળ તમારે સામે કરવાના છે તો ચાલો પહેલાં કેટલા આપેલા છે પાંચડે પાંચ આપેલા છે તો પાંચ ગોળ કરવા પડશે ને તો ચાલો કરો એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ ગોળ કર્યા ચલો નીચે કેટલા આપેલા છે ચૌદ તો ચૌદ ગોળ કરવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ ગોળ કરવાના છે બધાએ ચલો ચૌદની નીચે કેટલા આપેલા છે અગિયાર તો અગિયાર ગોળ કરવાના છે ચલો કરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ચલો નીચે કેટલા આપેલા છે અગિયારની નીચે તેર તો કેટલા ગોળ કરવા પડશે આપણે તેર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર કેટલા ગોળ કર્યા આપણે તેર ચલો ચોત્રીસ નંબરનું પેજ થઈ ગયું હવે પાંત્રીસ નંબરનું પેજ કરો બધા એમાં શું કરવાનું છે બધાએ પાંત્રીસ નંબરના પેજમાં શું કરવાનું છે આપણે ચોત્રીસ નંબર ઉપર લખવું એવું જ લખવાનું છે પાછળની સંખ્યા લખવાની છે વચ્ચેની સંખ્યા લખવાની છે અને અહીંયા અંક આપેલા હોય એટલા ત્રિકોણ કરવાના છે તો તમને આવડશે ટીચરે શીખવાડ્યું છે એવું જ છે એટલે તમારે આ પેજ હોમવર્કમાં લખવાનું છે બધાએ પાંત્રીસ નંબરનું પેજ હોમવર્કમાં લખવાનું છે આવડશે ને બધાએને તો ચલો હવે આપણે કાલે ફરી મળીશું બધાએને આવજો